નમસ્કાર દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં ફરી પાછું આપ સૌનું સ્વાગત છે હું દર્શક પટેલ અને તમારી સમક્ષ આજે સંસ્કૃતિની વાતો લઈને આવ્યો છું જે પોઈન્ટ શરૂ કરીશ એનો પોઈન્ટ એન્ડ સુધી તમારે સાંભળવો પડશે સંસ્કૃતિ એટલે શું છે એની એક નાની મોટી તમને વાતો કરવી છે સંસ્કૃતિમાં શૌર્યતા કેટલી છે એ પણ બહુ જરૂરી છે સાહેબ આજે આપણે કોઈ પણ જીવન જીવી રહ્યા છો તો એમાં સંસ્કૃતિ કેટલી અને કેટલી જવાબદાર છે આપણા દેશને ટકાવવા માટે કેટ કેટલા લોકોએ કેવા કેવા બલિદાનો આપ્યા છે અને એમાં સૌથી વધુ મને જો કોઈ બલિદાન ગમ્યું હોય ને તો એ શંભુજી રાજેનું છે સાહેબ શંભુજી રાજેને કદાચ તમે ના ઓળખતા હોય શિવાજીના દીકરા જીજાબાઈ જેની દાડી અને જવભાઈનો દીકરો એ શંભુજી રાજેની મારે તમને વાત કરવી છે શંભુજી રાજેએ આપણા દેશની સંસ્કૃતિને સાચવવા માટે કેટલી અને કેવા કેવા પ્રયત્ન કર્યા અને કેવું છેલ્લે સાહેબ બલિદાન આપ્યું એ બહુ સાંભળવા જેવું છે સાહેબ તમારા દીકરાને મહાન બનાવવો હોય ને તો મેં પહેલાં વાત કરી એમ ગર્ભ સંસ્કાર તમારા કેટલા જરૂરી છે અને બીજી વાત કે તમારા દીકરાને શૂરવીર બનાવવો હોય તો એનું વાતાવરણ કેવું છે કોઈ પણ વસ્તુમાં બનાવવો હોય સાહેબ તમારે એને જે ધારોએ બનાવી શકો વાત મારે તમને આજ કરવાની જે છે એ શંભુજી રાજીની વાત કરવાની છે સાહેબ શંભુજી રાજે એટલે કોઈ નાની હસ્તી નથી સાહેબ એ એ મહાન વ્યક્તિત્વ છે જેનું હે કે જેની બહાદુરી એમ કહેવાય કે આખા મહારાષ્ટ્રમાં એમ કહેવાય લોકોના હૃદયમાં છપાઈ ગઈ સાહેબ જેના બલિદાન છપાઈ ગયા સાહેબ આપણી સંસ્કૃતિને સાચવવા માટે કેવું બલિદાન આપ્યું ને સાહેબ એ ખાસ સાંભળવા જેવું છે સાહેબ વાતાવરણ ઠંડુ છે પણ વાત ગરમ છે આજે આજની વાત સાંભળવા જેવી છે હસી મજાક સાથે આજ એક ટૂચકો એક ઘૂંટડો આનો પણ પીલ્યો સાહેબ ખરેખર તમને મજા આવશે પોતાના અને પોતાના જીવન આજે જે તમે જીવી રહ્યા છો એની પાછળ બલિદાન કેવું મોટું પડ્યું છે એની મારે તમને એક વાત કરવી છે સાહેબ શંભુજી રાજે શિવાજીના દીકરા જીજા બાઈ જેની દાડી અને જેવું બાયનો દીકરો એ શંભુજી રાજે સાહેબ એ જ્યારે શિવાજીના હથિયાર પડ્યા અને વૃદ્ધત્વ તરફ ગયા પછી શંભુજી રાજેએ જે હથિયાર પકડ્યા અને એની સામે ઔરંગઝેબ જ્યારે આવ્યા અને ઔરંગઝેબને એને હરાવવા માટેની એક એક યુગથી કેમ કે શિવાજીનો દીકરો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ એ શિવાજી જ્યાં 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 જતા ત્યાં શંભુજી રાજે એના પગલે પગલે ચાલ્યા છે અને ડગલે ડગલે એની સમજૂતી લીધી છે એટલે શંભુજી રાજે એનામાં અંદર એમ કહેવાય ખુમારીનું એમ કહેવાય એવું જોન હતું કે દુશ્મનને પલ ભરની પણ ખબર ના પડે અને એને હરાવી દે આવી જેનામાં સામર્થિ સાહેબ હે અને એને સંસ્કૃતિ માટે જે કર્યું છે ને એની મારે તમને વાત કરવી છે તો ઔરંગઝેબ એની સામેનો દુશ્મન અને ઔરંગઝેબ પથારી બદલાવતો થયો સાહેબ એટલો ડરતો એટલો ડરતો એની વાત જવા દો સાહેબ પથારી બદલાવતો રહેતો કે આ હમણાં મને આવે મને મારે હમણાં આવે મને મારે હમણાં આવે મને મારે આવો શંભુજીનો ડર એમ કહેવાય મનમાં બેસી ગયો હતો અને ઔરંગઝેબ એમ કહેવાય કે લોકોને કહેતો કે આ તમે મારી સંપત્તિ લઈ લો જે જોતું હોય એ ઇનામ લઈ લો પણ એકવાર શંભુજી રાજેને મારી સામે લાવો ને તો શંભુજીને વેતરી નાખવો છે આમ કરી નાખવું છે પણ નિહત્થા કારણ કે જ્યાં સુધી શંભુજી રાજેના હાથમાં તલવાર હોય ને સાહેબ ત્યાં સુધી કોઈની તાકાત નથી કે શંભુજીની સામે આંખ માંડી શકે સાહેબ કારણ કે એના કવિઓ પણ એવા હતા કવિ કળશ કરી અને શંભુજીનું વ્યક્તિત્વ નિભાવતા જ્યારે જ્યારે કવિ કળશ એમ દુહા છંદ પડકારતા અને એમ કહેવાય એક એક તલવારના ઝાટકે હાથ હાથના માથા ઉલાળી નાખે એવો શંભુજી રાજા રાજે એવા એવા દુહા છંદ રણ શિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ઈ ડગ ધરતી ફોજું ફરતી વિનાશ કરતી ટ્રેગ વડે મરદોની ધૂળ્યું અવસર વરવા ઈ મરદ કસુંબલ રંગ ચડે બાપ ઈ મરદ કસુંબલ રંગ ચડે એવા દુહા ગાતો કે સાહેબ વિનાશ વિનાશ અને વિનાશ શંભુજીનો નો ઝુંડો પોતાના પડખામાં લહેરાતો સાહેબ એવી જીત થતી સાહેબ પણ ઔરંગઝેબ થી એમ થતું કે આ આ આ આને કોણ રોકે એટલે એને ઇનામ જાહેર કર્યું કેમ કે આપણા દેશને દગાખોરી બહુ નડી જ સાહેબ આપણા દેશમાં દગાખોર પણ એટલા થયા છે એટલે ઇનામ રાખી દીધું કે શંભુજી રાજેને નિહત્થા કોઈ પણ માણસ એની જાણકારી આપે તો ને એટલું ઇનામ આપવામાં આવશે એટલે લોભે અમુક માણસો લોભાઈ ગયા અને એને શંભુજી રાજેની વાત કરી કે શંભુજી રાજે તમને અત્યારે અહીંયા નિહત્થા અને સલામત રીતે પકડાઈ જાય તમને એ રીતે મળશે અને ઓરંગઝેબ આખી ફોજ લઈને ગયો હોય ને પકડવા કેમ કે નિહત્થો હોય તો ચાર પાંચને જેમ શીભડા સુધારે એમ સુધારી નાખે હા પાહે જવાય ને એમાં ઔરંગઝેબ તો પાછળ જ રહતો હોય હા એ કે આખી સેના ભલે વધેરાઈ જાય હું ન વધેરાવો જોઈએ હા પાછળ વ્યક્તિ તો કરતા કરતા આવ્યો અને ખબર પડી કે શંભુજી રાજેને પકડી લીધા છે બેડીઓ પહેરાવી દીધી છે એ બંધનમાં આવી ગયા છે આટલી ખબર પડીને સાહેબ એટલે ઔરંગઝેબ રાજીનો રેડ થઈ ગયો ઘોડા ઉપર ઠેકડા મારવા માંડ્યો ઊભે ઊભો ઠેકડા મારે હો હા એ કે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ પૈસા તો એમ ઉડાડવા માંડ્યો કે શંભુજી પકડાણો શંભુજી પકડાણો કેમ કે અત્યાર સુધી નીંદર જેણે જેણે હરામ કીર્તિ સાહેબ એ દુશ્મન એમ કહેવાય કે પકડાય છે અને પોતાની કચેરી ભરે છે શંભુજી રાજે આવે છે ત્યારે ઔરંગઝેબ ગામો ગામથી લોકોને બોલાવે છે કે શંભુજી રાજે પકડાણો છે મારા દરબારમાં આજે એને મારવામાં આવશે એટલે ગામે ગામથી રાજા રજવાડાઓ આવે છે ઓહો ઔરંગઝેબે શંભુજી રાજેને પકડ્યા છે શંભુજી રાજે એમ કહેવાય દરબારમાં આવે એ પહેલાં ઔરંગઝેબના જે નખરા હતા ઓરંગઝેબ વિચારતા હતા કે હમણાં શંભુજી રાજે આવશે મારી માફી માગશે પગમાં આળોટશે અને હું એને માફ નહીં કરું અને એની હત્યા કરીશ આવા ખ્વાબ જોતો હતો કે હમણાં ડર છે મારી પાસે આવી ધ્રુજ છે શંભુજી અને કચેરીના દરવાજે નજર મંડાય છે સાહેબ અને હામે જાણે શંભુજી રાજે અને બીજો કવિ કળશ આ બે હેલા આવતા હતા જાણે કોઈ બે હાવ જ હાલ્યા આવતા હોય એમ માયલા આવ્યો વાએ ફરું કે મૂછડ્યું અને રીણ જબુ કે દંત હે વાની હારે એમ કેવાય મૂછડ્યું ફરકતી હતી અને દાંત એમ કેવાય સ્માઈલ થી મલકતા હતા વાએ ફરું કે મૂછડ્યું અને રીણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળે આ તો લોબડી વાળીના હાં છે આ કાંઈ કોઈ નાના મોટા દીકરા ગમે તેવા દીકરા નથી આ આ તો લોબડીયાળીના દીકરા છે હે આને બીક ન હોય એ શંભુજી રાજેન આવીને ઉભા રહ્યા કીધું ઔરંગઝેબ આ શંભુજી રાજે નામ છે મારું શિવાજીનો દીકરો જીજા જીજાબાઈ મારી દાડી ને ભાઈ મારી માનું નામ છે શંભુજી રાજે કોઈ દી ધ્રુજે ને હે ઔરંગઝેબ અને ત્યારે ઔરંગઝેબ એમ થયું ઓ ઔરંગઝેબ તો ઊભો થઈ ગયો ઈ કે ઓ હો હો એના સિંહાસન પર ઊભો થઈ ગયો ને એની ઉપર પાછો આમ પગ કરીને ઊભો રહ્યો કે હા 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 આને કોણ ભોગે એ કે મને એમ કે આ ધ્રુજ છે બી હે આમાંથી કાંઈ ન મળે કવિ તંત્રને બોલાવ્યું કે કવિ હા ધ્રુજ તો કેમ નથી ભાઈ અને તંત્રીઓ બધા ઉભા થયા કે એમ નહીં ધ્રુજે તો એ જે કવિ કળશ છે ને એ દુહા છંદ એવા એવા પડકારે કે શંભુજી વિનાશ જ આવા એના દુહા છંદ છે તો એમ અને કટાર કાઢી સાહેબ ઔરંગઝેબે કટાર કાઢી અને કવિ કળશના ગળા ઉપર રાખે છે અને કવિ કળશને કહે છે તારામાં તાકાત હોય તો હવે દુહા છંદ બોલીને બતાવો અને કઠાર કેવી સાહેબ આમ ઊભી રાખી અને રૂની પૂંપડી મૂકીને ફૂક મારો ને તો રૂના બે ભાગ થઈ જાય આવી એમ કહેવાય ધારદાર કટાર હતી અને કવિ કળશના ગળા ઉપર મૂકીને કવિ કળશ સમજી ગયા કે હવે છેલા રામ દ્વાય હવે 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 પાછું મળવા નહીં થાય અને કટાર હતી ને ગળું આગળ લાવીને એમ કહેવાય શંભુજી રાજેની હામે જોવે છે મલક મલક કરતા કટાર ઉતરી ગઈ સાહેબ ગળામાં કઠાર ગળામાં ઉતરી ગઈ સાહેબ લોહીના ફુવારા છૂટ્યા વિચાર તો કરો વાત હું હજુ કહું છું સંસ્કૃતિની કરું છું આપણા ધર્મની કરું છું કોઈ પણ ધર્મ હોય સાહેબ પણ ધર્મને રાખવા માટે કેવા કેવા બલિદાનો આપ્યા છે કવિ કળશના આ ગળા પર તલવાર તલવાર અંદર ઉતરી ગઈ લોહીના ફુવારા છૂટે છે સાહેબ અને કવિ કળશ ને પછી ઔરંગઝેબ હવે બોલ તારામાં તાકાત હોય તો હે હવે તારામાં તાકાત હોય તો બોલ અને તારે કવિ કળશ કે છે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ હે કે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ

કવિ કળશ મૃત્યુ પામે છે અને પછી હવે જોજો સાહેબ શંભુજી રાજે સંસ્કૃતિને હાચવવા માટે કેવી કેવી બલિદાનો આપે છે સાહેબ કેવા કેવા એના 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 વ્યક્તિત્વને ખુમારે છે સાહેબ કે હું શિવાજીનો દીકરો છું બહાદુરી કેવી હતી સાહેબ એ એની ઝલક તમને જોવા મળશે બાંધી દીધા કાળ કોટડીમાં ઔરંગઝેબે કાળ કોટડીમાં બાંધી દીધા અને જે ધર્મનો એને એને લબલબો હતો ને ઔરંગઝેબે એના ઉપર તરાપ મારીને કીધું કે ઓર કીધું શંભુજી રાજે તારામાં તાકાત હોય ને તો તું એથી બચીને જઈ નહીં શકે હવે ગમે તેવી તાકાત તારાથી ભેગી કરી લે એટલે તોયથી એથી બચીને તો નહીં જ જઈ શકે એટલે એક વાત મારી માન કે તારો ધર્મ બદલાવી નાખ ને એક અમારા ધર્મની જય જયકાર બોલાવી દે તારા ધર્મને એમ કહેવાય તર છોડી દે તો હું તને મારામાં લઈ લઉં શંભુજી રાજે કે નહીં ધર્મ માટે તો અમે ધીંગાણા કરીએ ધર્મને હાચવીએ તો મારી સંસ્કૃતિ હાચવાય છે હે ઔરંગઝેબ નહી બને અને ગરમ ગરમ સાહેબ હળિયો કર્યો તગાવ્યો સાહેબ ઔરંગઝેબે એ હળિયા ને શંભુજી રાજેની આંખમાં પરોવી દીધો આંખમાં સાહેબ પરોવી દીધો ગમે તેવી વાત નથી આપણને થોડીક ચપ્પુ વાગ્યું હોય તો હોય બાપા હોય બાપા કરીને આખું ગામ ગજવીએ છીએ સાહેબ આખે આખો હરિયો આંખમાં નાખી દીધો ને ખેંચીને કીધું હવે હવે તારા ધર્મને એમ કહેવાય નેવે મૂકી મારો ધર્મ લે ત્યારે શંભુજી રાજે કે નહી મારો ધર્મ મારો ધર્મ નહીં છોડું બીજી આંખમાં હરિયો નાખ્યો આંખ ફોડી નાખી સાહેબ ફરી પાછો ધર્મની વાત કરી તો કે નહીં પછી તો સાહેબ હોડીથી શેવડી કાપે ને એમ એક એક આંગળી કાપવા મળ્યા આ હકીકત ઘટના છે સાહેબ તમે થોડી એવી કલ્પના કરો કે આ આ વાતાવરણ કેવું થયું હશે કેવી 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 હાલત કેવી થઈ હશે સાહેબ આની હે કે હુડી વડે એક 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 આંગળી કાપે છે સાહેબ એ પીડા કેવી હશે સાહેબ ન ખેંચે છે પગના ન ખેંચે સાહેબ સાહેબ વારંવાર હાથ કાંડા કાપે છે આ કાંડા કાપ્યા ધીમે 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 શરીરના અંગ ઉપર અંગ કાપવા મળે છે સાહેબ દસ દિવસ નહીં વીસ દિવસ નહીં ત્રીસ દિવસ નહીં ચાલીસ દિવસ નહીં બેતાલીસ દિવસે શંભુજી રાજેનું મૃત્યુ થયું પણ ધર્મ નહોતો છોડ્યો સાહેબ આ આ શંભુજી રાજે શિવાજીનો દીકરો અને ઈ આપણને આવો મોટો એમ કહેવાય પૂરક આપીને જતો હોય આપણા માટે સંસ્કૃતિ જીવિત રાખીને જતો હોય અને આપણે ભલામણ સંસ્કૃતિને જીવાડવા માટે નાના કામ ન કરીએ કે આપણી સંસ્કૃતિને હચવા આપણે એટલું કામ ન કરીએ આપણી સંસ્કૃતિ હણાતી હોય બે શબ્દ આપણે ના બોલી શકીએ સાહેબ જીવન કુરબાન કરી દીધા આહુતિ અપાઈ ગઈ છતાં ધર્મ નથી છોડ્યો અને આપણે ધર્મ માટે કેટલા ભાગલા પાડીએ છીએ સાહેબ એક 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 ધર્મમાં કેટલા કેટલા એમ કહેવાય વાક વિવાદ થાય છે ભગવાન એક જ છે પણ એને હાચવાળો વર્ગ અલગ 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 થઈ ગયો સાહેબ અધર્મની ભાષા સમજી લીધી સાહેબ ભગવાનના નિયમો બધા નેવે મૂકી પોતાના નિયમો ચડાવી અને ભગવાનના ઘરમાં અધર્મ હાલી મૂક્યો આ કઈ સંસ્કૃતિ સાહેબ હે આપણા બાળકો પણ આ જોશે તો એની આવનારી પેઢીઓ કેવી હશે સાહેબ માટે સંસ્કૃતિને હંમેશા સાથે રાખજો સંસ્કૃતિ જો સાથે હશે તો તમારા ઘરમાં શાંતિ હશે સમાજમાં શાંતિ હશે અને શાંતિ જો રહેશે તો દેશ એક થશે આ જ બધા બધા લોકોનું સપનું છે અને ફરી પાછું આવી સંસ્કૃતિને હું વારે વારે કહું છું કે તમારા ઘરમાં પણ એ સંસ્કૃતિને જાળવવા માટે મહેનત કરતા રહેજો સાહેબ સંસ્કૃતિ છે તો આપણે છીએ હું તો એટલું કહું છું સાહેબ કેમ કે સંસ્કૃતિ નથી તો પરિવાર પણ ધીમે ધીમે વિખાઈ જશે સાહેબ પરિવાર ક્યાં સુધી છો આજે તમે સવારની ચા પી રહ્યા છો સાહેબ સવારનું વાતાવરણ મા માની રહ્યા છો દીકરો પોઢી રહ્યો છે પણ એનું ભવિષ્ય તમે શું આંકી રહ્યું છે એની અંદર સંસ્કૃતિ કેટલી તમે આંકી છે એ બહુ મહત્ત્વનું છે સાહેબ આ આ વસ્તુ મહત્ત્વની છે એટલે આવી સંસ્કૃતિ તમારા દીકરામાં તમારા સમાજમાં ફેલાવતા રહેજો જેથી આપણો દેશ મજબૂત બને અને એ બનવાની ખાસ જરૂર છે અને એ આવા સરસ મજાના દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા થઈ રહ્યું છે હું દર્શક પટેલ ફરી પાછા આવા કાર્યક્રમમાં મળતા રહીશું અને ફરી પાછી આવી રમૂજ કરતા રહીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર